चैप्टर नंबर 3 મહેનતનો રોટલો આ પાઠના લેખક હતા પન્નાલાલ પટેલ વિદ્યાર્થી મિત્રો ગયા ચેપ્ટરમાં આપણે આ પાઠની થોડી કે એક વાર્તા સાંભળી હવે આ પાઠની જોઈએ સમજૂતી તો કે કાશી નગરીમાં એક મોચી ભગત રહેતો હતો તે બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો मोची भगत मारा पग ना पगरखानु शु पड़े એટલે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે ખૂબ પ્રામાણિક અને સંતોષી હતો એક અત્યંત એવામાં એક સાધુ મારા ત્યાં આવી અને મોચીને પૂછે છે કે મોચી ભગત મારા બૂટ ચંપલ સીવી આપશો પગરખા એટલે કે બૂટ ચંપલ તો કે સીવી આપશો પૂછે છે ત્યારે મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી એટલે કે મારી પાસે બૂટ સીવેલા તૈયાર નથી તો સાધુ કહે સીવી દો તો શું લો એટલે સાધુ કહે છે કે જો સીવી દેતા હો તો તમે શું લેશો મોચીએ કહ્યું દોઢ રૂપિયો મોચી જવાબ આપે છે કે દોઢ રૂપિયો સાધુને નવાઈ લાગી બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડી ઘટાડીને 10 રૂપિયા સુધી આવ્યા હતા એટલે કે સાધુને અચાનક નવા મોચી ભગત જ્યારે 10 રૂપિયા કહે છે ત્યારે સાધુને નવાઈ લાગે છે કે બજારમાં બીજા બધાએ તો મને 2 રૂપિયા કીધા હતા અને ઘટાડી ઘટાડીને 10 રૂપિયા કીધો હતો પણ આણે તો મૂળમાં 10 રૂપિયા કહ્યો એટલે આણે તો શરૂઆતમાં 10 રૂપિયો કહી દીધો સાધુએ પૂછ્યું 10 રૂપિયા તો કહેવાનો પણ લેવાનો કેટલા એટલે સાધુ એને નવાઈ લાગે છે કે બજારમાં તો બધાએ 2 રૂપિયા કીધા ને ઘટાડી ઘટાડીને 10 રૂપિયા કીધો જ્યારે આ મોચી ભગત તો ડાયરેક્ટ 10 રૂપિયા કીધો એટલે સાધુએ પ્રશ્ન કર્યો કે તું આને એમ કે મોચી ભગત પણ ઘટાડશે એટલે એક સાધુને મોચી ભગતને કહે છે કે 10 રૂપિયા તો કહેવાનો છે પણ લેવાના કેટલા મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યા ફેણે કહ્યું કે જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો એટલે મોચી સાધુ જ્યારે એને એવું કહે છે ત્યારે બીજી મોચી ભગત સાધુ સામે જોઈ રહી છે અને કહે છે કે જે કહેવાના એ જ લેવાના છે મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો એટલે સાધુ મહારાજ કહે છે કે આ સાધુ હું બનાવો પણ ક્યારે આપશો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે તમે આવજો સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવાનું છે માટે ઢીલ ન થાય એટલે સાધુ મહારાજ કહે છે કે સારું તમે પરમ દિવસનો જે મને સમય આપ્યો છે એ સમયે મને બૂટ તૈયાર જ આપજો કારણ કે પરમ દિવસે મારે એ બહારગામ જવાનું છે એ કામમાં ઢીલ મૂકતા નહીં ત્યારે મોચી કહે છે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળશે એટલે કે તમે જાઓ કે ન જાઓ પરંતુ મેં જે સમય આપ્યો છે એ સમયે તમને તમારા બૂટ તૈયાર મળશે પણ સાધુને મોચીના વાયદા જરા પર જરા પણ વિશ્વાસ હતો નથી બીજે દિવસે વળે એ મોચીને ત્યાં આટો માર્યો એટલે બીજે દિવસે એ મોચીએ તેને પરમ દિવસે કીધું હતું જ્યારે સાધુ મહારાજ છે એ બીજે દિવસે મોચીને ત્યાં આટો માર્યો મોચીને પૂછ્યું મોચી ભગત કેટલો આવ્યો આપણું કામ એટલે પ્રશ્ન કરે છે કે હે મોચી ભગત મારા કૃષ કામનું કામ ક્યાં સુધી પહોંચ્યું મોચીએ કીધું બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું એટલે કે કહે છે મોચીને કે બેફિકર રહો ચિંતા ન કરો વાયદો હું ચૂકીશ નહીં છતાંય સાધુને શાંતિ ન મળી બીજે દિવસે સવારમાં વળે સાધુને વિચાર આવ્યો
ઉપર નથી. સાધુએ તેને કેટલા રૂપિયા આપ્યા? 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈ લઈને ઊભો થતો હતો. તે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનથી પરચુરા લઈ આવું. એટલે સાધુ મહારાજે એને 2 રૂપિયા આપ્યા હતા અને મોચી ભગતના પૈસા કિંમત કેટલી હતી? 1.5 રૂપિયા. એટલે એને છૂટા પૈસા પરંતુ એની પાસે હતા નહીં. એટલે એ ઊભા થઈને સામેની દુકાને પરચુરો લેવા જાય છે. સાધુએ કીધું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ દેજો. એટલે એમ સાધુ જે છે એ મોચી ભગતને કહે છે કે રહેવા દો, જેટલા પૈસા છે બાકી રહે એટલા પૈસાને તમે શું પી લેજો? તમાકુ પી લેજો. મોચી સરસ ના બાકી છે કે હું તમાકુ પીતો નથી, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવું છું. એ શું કહે છે કે તો કાંઈ નહીં, કે તમાકુ ન પીતા હોય તો કાંઈ નહીં, કે પણ મારા તરફથી પગરખા સીવવાની જે દોરી આવે છે એ લેજો. ત્યારે મોચી ભગત કહે છે, ના મહારાજ, હરામનો પૈસો મને ખપે નહીં. મોચી સાધુની દુકાને પરચુરણ લેવા સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીના ભાવના જોઈ એના પર ખૂબ જ પ્રસન્ન થયા. તે હળવેક કરીને જોડીમાંથી પારસ મળી કાઢ્યું. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસ મળી ઘસી દીધી. બધા ઓજારો સોનામાં થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે શું કહે છે કે મહારાજ નથી જવાબ આપે છે કે હરામનો પૈસો મને ખપે નહીં, એમ કહી મોચી ભગત સામેની દુકાને જાય છે. સાધુ મહારાજ મોચી ઉપર ખૂબ ખુશ થઈ જાય છે. એટલે હર વ્યક્તિ એ પોતાની જોડીમાંથી એ પારસ મણી કાઢે છે અને કોઈ જોઈ ન જાય એ રીતે એ સોનાના ઓજારો ઉપર ઘસે છે. અને બધા ઓજારો કેવા કરી દે છે? સોનાના. એમ કરી મોચી ભગત પાસે એમ કરતા કરતા આથે છે. પછી તે મોચી ભગત પાસે ગયા. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, મોચી ભગત સામે દુકાને હતા ત્યાં સાધુ જાય છે અને મોચી ભગત તેને પૈસા લઈ દે છે. ત્યારે સાધુ મહારાજ છે એ મોચીને કહે છે કે મુઠ્ઠી ચણાના પૈસા મને ભિક્ષામાં આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી 1 રૂપિયા આપતા કહ્યું, લો, 1 મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો ગયો. 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો બધા ઓજારો કેવા બની ગયા હતા? સોનાના. તે સમજી ગયું કે આ કામ પહેલા સાધુનું જ છે. મોચીનો જીવ બળ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારાથી કેવી રીતે કામ કરીશ? એટલે મુઠ્ઠી ચણાથી કે આ મોચી છે એ 1 રૂપિયા આપે છે અને કહે છે કે લો આ 1 મુઠ્ઠી ચણાથી તમારું શું થશે? મોચી સાધુ મહારાજે પૈસો લઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે. મોચી ત્યાં દુકાન પર પાછો ફરે છે અને એ સમજે છે કે બધા ઓજારો કેવા બન્યા હતા? તો કે સોનાના બની ગયા હતા. અને તે મનમાં ને મનમાં જીવ પોતાનો જીવ વાળે છે, નિસાસો નાખે છે અને કહે છે, બબડે છે કે અરે ભગવાન, આ સોનાના ઓજારો મારે શું કરવું? એનાથી કશું કામ થશે નહીં. તેને ઓજારો લઈને ઘણાના ઘરના ખૂણામાં નાખી દીધા. તેને બધા ઓજારો ભેગા કરી કોઠામાં નાખી ઘરના ખૂણામાં નાખી દીધા. અને ઊંચા એને માળિયા પર જે ઓજારો મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછે કામે વળ્યો. અને ફરીવાર તેને જે જૂના ઓજારો પડેલા હતા એ ઉપરથી ઉતારી અને ફરીવાર તે કામે વળી જાય છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો મારી મને સુખી કરવાની જ હતી ને. પહેલા તો એ મનમાં બબડે છે, પરંતુ એ મનમાં મનમાં ફરીવાર વિચારે છે પણ કે પહેલા સાધુ મને દુઃખી કરવા માંગતો નહોતો, મારો સુખ માટે જ એને કર્યું હતું ને. બિચારે 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. એક વાતથી ભજન ગણગણતો નીચે નજરે જ ચૂકતો હતો. ત્યાં એના કાને કંઈક અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? એટલે કે એ ગુજરાવે જે મોચી
મોચી ઊંચું માથું કરીને જોવે છે તો ખબર પડે છે કે પહેલા તે સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજારો પકડી ગયા હતા એ જ મહારાજ છો ને તમે? એટલે મનમાં સાધુ મહારાજને કહે છે કે તમે જે ઓજારો મારા બગાડી નાખ્યા હતા એ જ સાધુ મહારાજ છો ને તમે? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાના ઓળખતા જ મોચી ભગત પગે પડશે. હે સાધુને આ વાત સાંભળી નવાઈ લાગે છે. એને એમ કે મારા જે સોનાના ઓજારો કરેલા હતા એનાથી એ ખુશ થઈ અને મારા પગે પડી જશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. સાધુને એમ હતું કે આ મારા પગે પડશે, મારું માન સન્માન કરશે અને મારો આભાર માનશે. પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો. પરંતુ મોચી ભગત શું કરતો હતો? એને આભાર માનવાને બદલે સાધુ મહારાજને ઠપકો આપતો હતો. સાધુને એમ પડ્યું, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો ન લાગે છે. એટલે સાધુને એવો એમ પડે છે કે મોચી ભગત જે છે એ સોનાના ઓજારો ને પિત્તળના તો નથી માનતો ને? તેણે કહ્યું, મોચી ભગત ઓજારા બગાડ્યા નથી, સોનાના બગાડ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધો ને? એટલે એને એમ કે આ મોચી ભગત સોનાને ઓળખતો નહીં હોય પણ એ પિત્તળના છે એમ સમજતો હશે. એટલે મોચી એ સાધુ મહારાજ મોચી ભગતને કહે છે કે એ ઓજારો જે છે એ મેં બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. એ ક્યાં છે? તમે ફેંકી તો નથી દીધો ને? મને ખબર છે મહારાજ, આ સોનાના છે. પણ એ સોનું મેં મારા બાવળાના પરથી ઓછું મેં આપ્યું છે. એટલે સાધુ મોચી ભગત સાધુ મહારાજને કહે છે કે હે સાધુ મહારાજ, મને ખબર છે કે એ સોનાના ઓજારા છે, પરંતુ એ મારા હાથથી મારી મહેનતથી તો મેં નથી મેળવ્યા ને. મારે આવું મફતનું સોનું શું કરવું છે? એ બાબા એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. એટલે કહે છે કે આવી મેં એ સોનાના છે મને ખબર છે, પરંતુ એ મેં મારા બાવળાના પરથી એટલે કે જાત મહેનતથી તો નથી કર્યા ને, નથી મેળવ્યા ને. આ મફતના સોનાના ઓજારો માણે જોતા નથી, આ પડ્યા ખૂણામાં એ તમે જમારી પાછા લેતા જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને પછી ગમ છે? ગમ એટલે કે સમજ. તે સાધુ મહારાજ મોચીને શિખામણ આપે છે કે તમને કઈ ખબર પડે છે? સોના સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. એટલે કે એ સોનું જે છે ઓજારો એ વેચી દો અને પૈસા બનાવો, પૈસા કમાવો અને મજા કરો. એ આ કાચી દુકાન છે એને પાકી બનાવો, કામ કરનારો માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર કરો. એટલે એ સાધુ મોચી સાધુ જે છે એ કહે છે કે જે મોચી ભગત તને કઈ સમજ છે કે નહીં? આ સોનાનો ઓજારો છે વેચી દે અને પૈસા કમા, પૈસા કમાઈ આ કાચી દુકાન છે એને પાકી કરી અને કામ કરવાવાળો માણસ રાખી અને તમે બેઠા બેઠા નિરાતે ખાઓ અને લહેર કરો. ત્યારે મોચી ભગત સરસ મજાનો જવાબ આપે છે, ભગવાને આ હાથ પર કાપ્યા છે એને શું કરવાનું મહારાજ? એટલે મોચી પૂછે છે, સાધુ મહારાજને પૂછે છે કે ભગવાને આપણે આ હાથને પગ આપ્યા છે એનું શું કરવાનું છે? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જોયા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને આ હાથ પર કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. એટલે મોચીએ કહ્યું કે હે સાધુ મહારાજ, આ આપણે ભગવાને જે હાથ પગ આપ્યા છે એ કઈ બેઠા બેઠા ખાવા આપ્યા નથી, પરંતુ તેને માટે આપ્યા છે, કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાશ ને તમારા જેવો જીવનો સાચો આનંદ મેળવીશ, જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુ મહારાજ કહે છે મોચી ભગત ને, તમે જો છે સાચું છે, આથી હું પણ તમારી જે હાથથી કમાણી કરી અને ખાસ અને જીવનનો સાચો આનંદ માણીશ. સાધુ કોઈ ઉડા વિચારમાં પડી ગયા હોય પોતાના કામે ઓળખતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કંઈ ખોટું કહ્યું? તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે સામે ગંભીર ભાવે જોયું, હું પણ નાનું મોટું તપ તો કરું છું, જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ જગ્યામાં ઉપયોગ મારી જાત માટે કસકો કદીએ કર્યો નથી. એટલે
એટલે કે એવું એને એવો ગર્વ હતો કે હું મારી પાસે સોનાની પારસ મળી સોનું બનાવી દે એ પારસ મળી છે પણ છતાં મેં મારા જાત માટે કોઈ દિવસ એનો ઉપયોગ કર્યો નથી અને ભિક્ષા માંગીને મારા ખાડા પેટનો ખાડો પૂરતો હતો અને એ માટે મને ગર્વ હતો પરંતુ આજે તમે મારો એ ગર્વ પણ તોડી નાખ્યો આજથી તમે મારા ગુરુ છો અને આ જીવન માટે આ દાખલો યાદ કરી અને મારવાને મારા ગર્વને હું ધોતો રહીશ મોચે કામ કરવું ભૂલી ગયું અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો કામ વળગતા વળગતા ગબડ્યો આ ખરા સાધુ છો પણ એટલે ફરીવાર સાધુ મારા છે એમ કહે છે કે તમે મારા આજથી મારા ગુરુ છો અને સાધુ મારા ત્યાં જતા રહે છે મારી માં મોચી ભગત ત્યારે કામ ભૂલી જાય છે અને સાધુ મહારાજની સામે જોતો રહે છે અને કહે છે કે આપ ખરા સાધુ મહારાજ છો વિદ્યાર્થી મિત્રો આ હતી પાઠની સમજૂતી હવે જોઈએ આપણે આપણે થોડા વિકલ્પો આ પાઠમાં આપણને મજા આવી છે નહીં અને હવે જોઈએ આપણે એના વિકલ્પો ચોથો છે મેં